सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओमय अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ओम श्री हरिकृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यति जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर कड़वु छत्रीस अने छेल्ले कड़ी पांच छ एमा स्वामी एम कहे छे के भगवान ने राजी करवा ए कई नरम बात नहीं बहु कठन बात छे बधाए पोताना मन में विचारी जो जेवो महिमा स्वामी के मोढ़ा थी केवो सहेलो छे पन खप राखवो बहु अघरो छे पशुजन ने जेम चार प्यारी छे कष्ट सही ने पन लीलो रचको खावा जाई छे मार खाई ने पन स्वामी के जेवी रीते मोटी आशा पैसा नी छे एवी आशा अविनाश नी जागती नथी आगळ स्वामी लखे छे अन्न वसन सारू अंग आपे जिया जी कापे शत्रु वड़ी शीस ए तो थाय छे उच्च रंग शूपन भजाय नहीं जगदीश अन्य वस्त्र माटे माथु आपी देन शत्रु कापी नाखे एवी जग्याओ होय त्यां पण जाय अमेरिका नी अंदर केटलाय बधा एवा आव्या छे दरियो कूदीने लीगल दरियो कूदीने नहीं इलीगल दरियो तरी ने आया कूदी ने नहीं आम तो तरी ने दरियो तरी ने आवेला घना बधा व्यक्तिओ हसे ये ज्यारथी पोताना देश में थी निकली ने अमेरिका सुधी पहुंचे ने त्यां सुधी जोखम जोखम न जोखम वच्चे आया छे अने एनु वर्णन सांभळीए छे ने आथी वर्षो पहेला आवेलानुं वर्णन सांभळीए छे ने आपणा आपणा कृपापात्रो बे पांच छे परिवारना साहसी एनी कथा सांभळीए ने तो आपणने आश्चर्य लागे ओहो मृत्युने बाद भीड़वा जेवू छे जहाँ देखू तहाँ जलनीथी खारा अने एवा खारा झरणनी अंदर कूदावेलू प्रोग्राम राखवा जेवो छे आपणा ए भक्तोनो હવે એની અંદરથી એ એવી રીતે અહીં સુધી પહોંચી ગયા લક્ષ શું હતું અમેરિકા અહીં આવ્યા પછી કોઈ પાસપોર્ટ આપી નહોતું દેવાનું અહીં આવ્યા પછી કોઈ ઇન્સ્યોરન્સ આપી દેવાનું નહોતું અહીં આવીને મજૂરી જ કરવાની છે કાળી મજૂરી કરવાની છે તોય પણ પહોંચવું છે અમેરિકા મર્યા તો મર્યા ને પહોંચ્યા તો પહોંચ્યા બસ એક માથે અમેરિકા પહોંચવું છે કે માથું પાડી દેવું છે નિર્ધાર તો આ જ હતો ને કારણ કે ખબર જ છે કે આ દરિયાની અંદર જતા કેટલાય લોકો ડૂબ્યા છે નાનું અમથું વાન હોય એની અંદર 25 જણા ભર્યા હોય એ ઊંધું વળી જાય તો કેટલાય ડૂબી ગયા છે પોતાના ગામના ડૂબ્યા છે એ જોયું છે જેલમાં ગયા છે એ સાંભળ્યું છે હજુ પણ સાંભળે છે કે બોર્ડર પરથી પકડાય જેલમાં જ એને નાખી દે છે પાછા કાઢે છે ડિપોર્ટ કરે છે બધી જ બધાને ખબર છે પણ કોઈ પણ રીતે અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય લંડન હોય જ્યાં જવાતું હોય ને ઘરો શાના માટે
પૈસા માટે, સારી લાઈફ માટે કદાચ હોય, પણ હવે સારી લાઈફ તો ઇલીગલ ને અઘરી છે, તોય ભગવાનની કૃપાથી પછી દેશોએ અપનાવી લીધા છે દરેક દરેક જગ્યાએ, ક્યાંક ક્યાંક બધા અમુક સુખિયા થઈ ગયા. પણ મારો કહેવાનો અર્થ કે એના માટે જીવ કેટલું બધું, એનો નિર્ધાર કેટલો પાકો હશે. હું તો હજુ એ કથા ક્યારેક સાંભળું ને, એ કથા સાંભળવા જેવી તો ખરી ને, એટલે કથા સાંભળું ત્યારે મને થાય કે ઓહો, આટલું જો ભગવાન માટે જીવને થઈ જાય ને, આટલું નહીં, આનાથી દસમા ભાગનું ભગવાન પ્રગટ થઈ જાય, ભગવાન પ્રગટ થઈ જાય. કારણ કે મરે છે એવું જોવાનું અને છતાં જવાનું, એ અઘરી વાત છે, દરેકથી ના થાય. સત્સંગમાં એવું નથી, સત્સંગની અંદર તો સહેજ આમ સહેજ સહેજ કાંટાની અગ્ર ભાગ જેટલું સહેજ જ અડે ને, તો એ કે હવે જોયો સત્સંગ, લો થોડું ઘણું કાંઈ, અહીં તો કાંઈ એવો દરિયો ઉલ્લંઘવાનો નથી, અહીં આગળ તો કાંઈ કોઈ એમ ખારા પાટમાં નાખતા નથી, અહીં તો કોઈ જેલમાં નાખતા નથી, અહીં તો શું આવે, ક્યારેક આપણા મનનું ધાર્યું ના થાય, આપણે જે વિચારતા હોય એવું સત્સંગમાં બધું નાય થાય, બરાબર. આપણે કંઈક સલાહ આપીએ તો આપણી સલાહને એક્સેપ્ટ નાય કરે, સત્સંગ છે ભાઈ આ તો નાય કરે, ક્યારેક આપણે ધાર્યું હોય કંઈ થાય કંઈક, કંઈ નહીં, સ્વીકાર લેવાનું જે થયું. પુરુષોત્તમ નારાયણની ઈચ્છા વિના દુનિયાના પાંદડા નથી હલતા, તા સત્સંગના તો નહીં જલતા હોય ને, એની ઈચ્છાથી હલતું હશે, હલવા તો ને. મહારાજ મુક્તાનંદ સ્વામી કીધું, કોઈ વાતનો ઉદ્વેગ રાખવો નહીં, આપણે તો સુખેથી ભગવાન ભજવા, આ બ્રહ્માંડ આખું સત્સંગી થઈ જાવ, મટી જાવ, બ્રહ્માંડ ટળી જાવ કે રો, પણ આપણે કોઈ વાતનો સ્વામીને મહારાજે કોઈ ઉદ્વેગ આવવા દેવો નહીં. ઉદ્વેગ ક્યારે આવે છે કે જ્યારે આપણે આપણું ધાર્યું કરવાનું વિચારીએ, ત્યારે આપણે આપણા વિચારો પ્રમાણે સમાજને આમ જ કરાવવું છે એમ વિચારીએ, ત્યારે હા, આપણે આપણો પ્રયત્ન કરી લીધો, છતાં પણ પરિણામ જે મહારાજને દેવું હોય દે, આપણે આપણી સલાહ દઈ દીધી, હવે મહારાજને જે પરિણામ દેવું હોય દે, આવી રીતે જે રહે ને સદા સુખીઓ રહે, આવી રીતે ના રહે તો સુખના સમુદ્રની વચ્ચે પણ દુખીઓ રહે. આ સત્સંગમાં રહેવાની ચાવી છે, સદા સુખી રહેવું હોય ને અને ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવીને રહેવું. અસત્ય સુખ સારું એવું કરે પિંડ પાડ્યા સુધી પ્રયાન, સત્ય સુખને સાંભળી વળી થાતી નથી એવી તાન. અસત્ય સુખ સારું, સ્વામી કે શરીર પડી જાય ત્યાં સુધીનું પ્રયાણ કરે છે, મરી જવા સુધીનો પ્રયત્ન કરે છે, પણ સત્ય સુખને સાંભળી જે સુખને અખંડ એક વખત મેળવ્યા પછી ક્યારેય પછી છોડવાનું નથી એવું શાશ્વત સુખ, અનંત કોટી યુગોથી અનંત કોટી મુક્તો જે મૂર્તિનું સુખ ભોગવે છે ને, મુક્તો એમ કહે છે આ એક જ સુખ શાશ્વત છે, જે કોઈ દી ટળતું નથી, એ કોઈ દિવસ ઓછું થતું નથી. બાકી બધાય સુખ એવા છે કે જે અંતે એ સુખ પછી દુઃખ જ હોય છે, એ સુખ ઓછું થતું જાય. આ શરીર જ્યારે યુવાન હોય ત્યારે સુખ હોય, સમય જતા દુઃખ આવે. કંઈક જમતા હોઈએ તો જમતા જમતા સુખ, પણ પછી દુઃખ. બધા જ સુખ એવા છે જે ઘટે છે, ઘટે છે અને દુઃખમાં પરિણમે છે. એક ભગવાનનું સુખ જ એવું છે જે રોજ વધે છે, કોઈ દી ખૂટતું નથી, ખર્ચ્યું ન ખૂટે ને ચોર ન લૂંટે, જેટલું ખર્ચો ને એટલું વધે. આ દુનિયાની કોઈ કરન્સી એવી નથી કે આપણી પાસે હોય ને આપણે ખર્ચીએ ને વધે, પણ ભગવાનનું એવું છે કે ખર્ચો એટલે વધે, જેટલું ખર્ચો એટલું વધે, ખર્ચ્યું ન ખૂટે ને ચોર ન લૂંટે. બધાને ખબર હોય કે આટલી કરન્સી પડી છે, પણ ગમે એવો મોટો ચોર આવે ને તો લૂંટી શકે નહીં, એવું ધન ભગવાન રૂપી ધન છે. એને ભેગું કરવાની જેને ટેવ પડી જાય સદાય સુખના સમુદ્રમાં ઝીલતો રહે. મહારાજે પ્રથમ પ્રકરણના 78મા વચનામૃતમાં કીધું, આઠે પોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. માછલું જેમ પાણીની અંદર ઝૂર્યા કરે ને, એમ સદાય આનંદમાં ઝૂર્યા કરે, પણ એ તરફની દ્રષ્ટિ પહોંચી જાય તો. સત્ય સુખને સાંભળીને જો તાન ચડી જાય તો, વિષનો કીડો વિષમાં વળી વખાને વિષનો સુખ, તેને રહેતા અમૃતમાં થાય જરૂર જાણજો દુઃખ. વિષયનો કીડો ક્યાં રહે, વિષયમાં જ મજા આવે ને, એને તમે નિષ્કુળાંત કાવ્યની કથામાં બેહાડી દો,
હવારના પોરમાં મારું કે હવાર બગાડ્યું, હવાર બગાડ્યું. ને વિષયનો કીડો હોય અને એને કોઈ કે થોડી હવારે કથા થાય છે ધીરજાખ્યાનની સાંભળજો ને, અને ભૂલથી ટીવી ચાલુ કરી દીધું, અરે રે રે કે આ વાત સાંભળીને આખો દિવસ બગડ્યો હતો. ભગવાનના ભગતના દિવસ સુધરે, પણ વિષયના જીવો જે છે એના દિવસ તો કથા સાંભળવાથી બગડી જાય. એને તો હવારમાં ભગવાનને સાધુના દર્શન થાય ને તો દિવસ બગડ્યો એનો. એને તો હવારની અંદર કૂતરાના દર્શન થવા જોઈએ, સૌથી પહેલાં હવારમાં કૂતરા, એની સેવા કરવાની. આ હાસ્ય કલાકારો કહે છે ને, કૂતરું લઈને જતો હતો ને પેલો કે ભાઈ આ હવારના પરમાં ગધેડાને લઈને ક્યાં આલ્યો? તો પેલો કે હવે અક્કલ છે આ કેવડું મોટું કે આ $10,000 અમેરિકાથી ઠેક અહીં લાવ્યો છું, વડોદરામાં લઈ ગયા હતા અહીંથી કૂતરું. $10,000 ત્યાં ખર્ચીને વિઝિટર પર ગયો તો કૂતરું લઈને આવ્યો છું, ખબર નથી પડતી કે આ કૂતરું છે આ કેટલું મોંઘું છે. તને ખબર છે બાપ દાદાની જિંદગીમાં કોઈથી કૂતરું રાખ્યું જ નથી. તો બોલા કે ભાઈ હું એને કહું છું, તમને નહીં, આ $10,000 બુદ્ધિવાળું હોય ને એટલે કહું છું, હવારમાં જેને પૂજા કરવાનો ટાઈમ નથી, મા બાપને જેસમેન કહેવાનો ટાઈમ નથી, મા બાપને ઘરડા ઘરમાં નાખી આવ્યો છે અને અહીં આગળ નથી હવારમાં ભજન કરતો, રાત્રે દારૂ પીને મૂવી જોયો ને ગમેને રખડવા જાય છે, નથી છોકરાનું ધ્યાન રાખતો, આ હવારના પોરમાં આ ગધેડાને લઈને ક્યાં નીકળ્યો તું? હું એને કહું છું કારણ કે એ સમજું છે, તું સમજું નથી. હવે આવો કોક ભૂલથી ધીરજાખ્યાન સાંભળવા બેસી ગયો હોય કે એને હરિચરણનો સાગર સાંભળવા બેઠો, તો કૂતરાને હું ખીર આપો તો એને ઉલટી જ થઈ જાય, એના પેટમાં કોઈ દી ટકે નહીં. એવી રીતે વિષય જે જીવ છે ને, જેને વિષયમાં આસક્તિ છે ને, મુમુક્ષુતાનું બીજ જ નથી ને, એને ગમે એવો સત્સંગ આપો પણ એ વિષય તરફ જ ખેંચાય છે. વિષનો કીડો વિષમાં વસી વખાને વિષનું સુખ, તને રહેતા અમૃતમાં થાય જરૂર જાણજો દુઃખ. તેમ ભક્ત આ બ્રહ્માંડમાં ભજે હરિન તજે વિકાર, જેમ કે સ કહીએ કઠે કાન તના શ્વેત શ્યામ સહો એક હાર. એવી રીતે આ ભક્ત બ્રહ્માંડની અંદર જે ભગવાનના ભક્તો છે એ ભગવાનને ભજે નહીં અને વિકારને તજે નહીં, તો એ ભગતસાનો. પછી તો સ્વામી કે કેસ છે ને, આ કેસ વાળ એ કદાચ ધોળા કે કાળા, પણ કેસ તો કેસ જ છે, વાળે વાળ, કચરો એ કચરો, પછી ધોળો હોય તોય અને કાળો હોય તોય. માણસ ધોળાના કાળા કરે પણ એમાં બદલાઈ શું ગયું? કચરાને ધોળાનો કાળો કરો તો શું ફેર પડે? કચરો તો કચરો જ છે. ગાર્બેજ હોય, એ ગાર્બેજને આપણે સરસ મજાના અત્તરની રૂમની અંદર ગાર્બેજ મૂક્યા, આખી રૂમ અત્તરનો અત્તરથી મગમગતી કરી દીધી અને વચ્ચે ગાર્બેજને સરસ મજાની સોનાની પેટી ગોઠવીને અંદર ગાર્બેજ ગોઠવી, સમજ્યા, ગટરનું પાણી ગટર અંદર ભરી અને આજુબાજુ સરસ મજાના અત્તરના ફુવારાઓ છોડી દીધા ને સોનાની પેટીની અંદર ગટર ભરી છે, તો ગટર સોનું થઈ જાય? એ તો ગટર એ ગટર જ છે. એમ સ્વામી કે વાળ કાળાના ધોળા કરો તો કોઈ 70-40 થઈ જવાનો છે, કોણ ફૂગે? એ તો અંદરથી, અને એ કચરો જ છે. કાળાને ગણો કે ધોળાને ગણો, ઘણાને અફસોસ થાય, સારું ધોળા થવા લાગ્યા, ધોળા થવા લાગ્યા, કાળાની દવા કરો. એટલે ભાઈ રહેવા દો, થવાના જ છે, આજે નહીં કાલે થાય જ ને. હવે આપણે ખરી ગયા છે દાદા, તો કંઈ નવા આવે? મુઆ ખર્યા તો એટલું મુંડન કરાવવું મટ્યું, એટલા એટલા ભાગની અંદર અસ્ત્રો ફેરવાવો મટ્યો, અને કાંઈ જલ્દી મુંડન થઈ જાય, જલ્દી મુંડન. ભગવાને જ અડધો અડધ તો કરી નાખ્યું, ભગત હસમુખ ભગત, ભગવાને 70% તો સાફ કરી નાખ્યું, એટલે 2 મિનિટમાં 12. વધારે ઓલાની તકલીફ નહીં ને આપણી તકલીફ નહીં કરવાવાળાને, પણ કચરાની અંદર હું માલ. પણ વ્યક્તિને કચરો પણ શોભારૂપ બનતો હોય છે, અને ભગવાને આખું આમ કરી નાખ્યું હોય ને તો એ શોભા વધારવા માટે શું કરીએ? કચરાને પાછો માથે મૂકીને આમ વ્યવસ્થિત ડાઈ બાઈ નાખવી પડે, ધોળા થઈ ગયા હોય તો એ ડાઈ નાખવી પડે. પેલી કાળા કરે ને બ્રશ હવારમાં, એ કંઈ ઘસવાનું ને એ કંઈ ઘસવાનું, એવું લાગે કે
40 વર્ષના છે, હોય કેટલા વર્ષના? 70-80ના. સ્વામી કહે છે કે ધોળા ને કાળા બે હરખા જ છે ભાઈ. એવી રીતે તું ભગવાનનો ભગત થયો. સ્વામી આપણને કહે છે ભગવાનના ભગત તમે બધા થયા, અને હજુ તમે ભગવાન સિવાયની બીજી વિકાર ને વિષયોની આશાને છોડતા નથી, તમે ભગતાના ભગતાના. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે એ તો પ્રાકૃત ભક્ત છે, પ્રાકૃત ભક્ત છે. હજુ તો હજુ ભગવાનનો જેવો જોઈએ એવો ખરેખરો ભગત નથી થયો, મીનડિયો ભક્ત કીધો. પ્રાકૃત ને મીનડિયો ને શ્રીજી મહારાજ ખબર નહીં ડિગ્રી ક્યાંથી ખોડી લાયે, એવી ભારે ભારે ખોડ લાયા છે ને. મેં કીધું આ બધું ક્યારે મહારાજ તમે આખું લિસ્ટ કર્યું, મીનડિયો ભક્ત ને આ ભક્ત ને કાયર ભક્ત ને બધા. મહારાજે ખરેખરી ઉપમા દીધી છે. ગલુડિયું, કૂતરાનું ગલુડિયું નાનું હોય ત્યારે બહુ સારું દીશે, મોટું થાય પછી. આવા બધા મહારાજે દ્રષ્ટાંત દીધા છે, જબરા દીધા છે, હાવ ગામડાના ગામઠી ભાષાના દ્રષ્ટાંત, પણ જીવને જગાડી મૂકે એવા. ભગવાનના પ્રથમના નિષ્કુળાનંદ કહે તેવી ના, બીજો બીજા માનો માયાના વેચાન. સ્વામી કે ભગત જે ભગવાનના થાય એ પહેલા જેવા થયા એવા જો આજે થાવ તો તમે ભગવાનના ભગત, નહીં તો સ્વામી આપણા બધા પર ચોકડી મારી દે છે, માયાના વેચાણ છો બધાય. આ તો નિષ્કુળાનંદ સ્વામી છે, આને રંધો ઝાંક્યો છે સ્વામીએ. તે સ્વામી આપણા સ્વભાવ પર રંધો હાંકે છે, સમજ્યા ને? લાકડા પર હાંક્યો તો અહીં આપણા લાકડા જેવા સ્વભાવ પર હાંકે છે, કે આપણે માની બેઠા છીએ કે હું બરાબર સાધુ, તમે માની બેઠા કે હું બરાબર ભગત. પણ સ્વામી કે વિચાર લો અંતરમાં, તમે વિષય તરફનું ખેંચાણ છે છે, અને ભગવાન સિવાય એમાં જો વધારે આસક્તિ છે તો સમજી લો કે તમે ભગવાનના નથી, માયાના વેચાણ છો. આવું સ્વામી આપણને કહે છે. આ બધું શા માટે? આપણે તો ભગવાનના ભગત છીએ, છતાંય સ્વામી કેમ કહે? કારણ કે આવા મોટા સાધુ જો આવા અથોડા મારે ને તો આપણો આત્મા વધારે જાગે ને ભગવાન તરફ જાય. સ્વામીને બહુ મહિમા છે આપણો. સ્વામીએ હરિબળ ગીતા આપણા બળ માટે જ લખી છે. હરિબળ ગીતા સ્વામીની વાંચો, હમણાં ગુરુજી કથા કરે છે લોયામાં, હરિબળ ગીતાની કથા વાંચો એટલે બધું બળ એમાંથી આવી જાય કે મારું થઈ જ ગયું. પણ બાકી તો સ્વામી સાર સિદ્ધિ ને 64 પદી ને ધીરજાખ્યાન ને વચન વિધિમાં તો રંધો જાંક્યો છે. હરિબળ ગીતામાં મલમ જ મલમ લગાવ્યો છે. બધા ઘા માર્યા ના એના બધો મલમ હરિબળ ગીતામાં સ્વામીએ મૂકી દીધો. પુરુષોત્તમ પ્રકાશ અને હરિબળ ગીતા એ બે છે ને મલમ છે, મલમ એને એને આમ લગાવો એટલે સરસ ઠંડુ લાગે, ટાઢું લાગે, સરસ લાગે. અને આ બધું છે ને હીટિંગ છે, બે આપવું પડે ને, હીટે આપવું પડે અને ઠંડુય કરવું પડે. આઈસ્ક્રીમ બનાવવો હોય તો દૂધને પહેલાં ઉકાળવું પડે, બરાબર? આજના જેવી ક્રીમ નહોતી ત્યારે તો એને ક્રીમ જેવું કરવું પડે ઉકાળીને. ત્યારે કેટલું ઉકાળવું પડે? પાણી બળી જતા સુધી ઉકાળવું પડે. અને ઉકાળી એ કેટલો બધો તાપ આપવો પડે, અને ઉકાળ્યા પછી પાછું ઠાર્યા પછી પછી ફ્રીજની અંદર કે કોઠીમાં બરફની મૂકવું પડે, અને પછી એ ટાટું થાય. એમ સ્વામીએ છે ને બેય રાખ્યું છે. એક બાજુ પર આપણી અંદર માયાનું પાણી છે ને બધું બાળી નાખે એવી વાતો કરીશ, અને પછી છે ને પુરુષોત્તમ પ્રકાશને હરિબળ ગીતાનું ફ્રીજ મૂક્યું છે બે જવામાં. આ વારનો જે અવતાર ન થાય વારંવાર. આવી બધી પુરુષોત્તમ પ્રકાશરૂપી ફ્રીજ મૂકી દીધું, હવે આમાં આઈસ્ક્રીમ જેવા થઈ જાઓ ટાટા, સીધા મહારાજના મોઢામાં પહોંચી જશો. આવા સ્વામીએ છે ને આ બધા ફંક્શનો બનાવ્યા છે, અને સ્વામી એવી રીતની રચના કરી છે આ બધી ગ્રંથોની. એટલે સ્વામી બહુ દયાળુ છે. બાકી એમ ના થાય ખરું, સ્વામી તો આપણને માર માર જ કરે છે, પણ નિષ્કુળાનંદ સ્વામી તો ઉઠ્યા ત્યારથી એવું થઈ જાય ને, હવારના પહોરમાં જ સાંભળવું પડે છે પાછું. એ ખરું, આખો દાડો આવો માયાના વેચાણ, હવારમાં જ માયાના વેચાણ. હજુ તો હવાર પડ્યું, પૂજા કરીને બેઠા છે. બોલો, આ આ રાત્રે આટલા મોડા હુતા હતા તો એ હજુ પહેલાં કથા સાંભળવા બેસી ગયા છે. ચાલો ભાઈ પૂજા પછી કરશું, ઓનલાઈન બેઠેલા તોય માયાના વેચાણ. સારું, આ તો જબરું કહેવાય. તો સ્વામીને આપણી પર દયા કે કંઈ છે કે નહીં? ના છે ને ભાઈ. સ્વામી કે પહેલું જ ફ્રીજ મૂકી દીધું છે પુરુષોત્તમ પ્રકાશ, એટલે પહેલું વાંચો એટલે તમને પાછળ મારા ઘા વાગે ને ત્યારે તમને એમ ના થાય કે સ્વામી શા માટે આટલું કરે છે. એટલે સ્વામીએ આગળ પુરુષોત્તમ પ્રકાશ મૂક્યું, પછી વચ્ચે હરિબળ ગીતા મૂકી દીધું પાછું,
કે પાછું આમ થોડો મારતા જાય ને થોડું ફ્રીજ મૂકતા જાય, થોડું મારતા જાય થોડું ફ્રીજ મૂકતા જાય, એમ પછી આગળ આગળ ચાલશે એમ સ્વામી બધી પાછા વધારે 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 ડિટેલની અંદર જતા યમદંડ લખશે છેલ્લે. અને યમદંડ લખીને પછી છેલ્લું પદ પાછું ફ્રીજ મૂકી દીધું, પામ્યા પામ્યા રે બવજળ પાર, શ્રી હરિ સંત મળી, વામ્યા વામ્યા રે દુઃખ અપાર, શ્રી હરિ સંત મળી, દીધો દીધો રે જમ શિર પાવ, શ્રી હરિ સંત મળી. આવે યમદંડ લખ્યો, આખો યમદંડ લખ્યો, અને છેલ્લું પદ આ લખ્યું કે જમ શિર પાવ, દીધો દીધો રે જમ શિર પાવ. યમદંડની કથામાં છેલ્લે એમ લખવાનું કે જમના શિર ઉપર પાવ દીધો, શાનાથી? શ્રી હરિ સંત મળી. છેલ્લે પાછું ફ્રીજ મૂક્યું છે. મોટાના અભિપ્રાયને જાણવા અને મોટાની રીતને જાણવી બહુ અઘરી છે. આપણને આમ દેખાય ફ્રીજથી શરૂઆત કરીને ફ્રીજમાં મૂક્યા, ખાલી વચ્ચે થોડા તપાવ્યા, અને એ પણ શા માટે? શુદ્ધ કરવા માટે. હા, નીકળી જાય અને કોઈ પણ જગ્યાએ કસર ના રહે. મોટા સાધુને તો આ જ કરવું છે. મોટા સાધુ બહુ દયાળુ હોય, ગમે એટલા આપણને કઠણ વચન કે ગમે એટલું, પણ એને એક જ છે, ભમરી ભરે જેમ ચટકો, ઈયળનું પલટવા અંગ, તેમ સંત વચન કટુ કહે, આપવા આપનો રંગ. એના દિલમાં દયા રહી છે એટલે એવું કહે છે. બાકી એને કાંઈ કઠણ હું કરવા કડવા થવું આ જગતમાં, પણ જે કરે છે જીવના કલ્યાણને અર્થે કરે છે. હવે પદ નવમાં સ્વામી કહે છે, દોયલુ થાવું હરિદાસ રે સંતો, દોયલુ થાવું હરિદાસ રે સંતો, દોયલુ થાવું હરિદાસ, જોઈએ તજવી તન સુખ યાસ રે સંતો, દોયલુ થાવું હરિદાસ. દોયલું એટલે દુર્લભ. હે સંતો, હે ભક્તો, સ્વામી કે છે, આ તો તમને લાગે સંતોને જ કહેતા લાગે છે. સ્વામીના ગ્રંથો આમ ત્યાગાશ્રમીને ઘણા બધા અમુક જગ્યાઓએ બહુ લાગે છે. અમારા ત્યાગાશ્રમના ઘડતર માટેના સ્વામી આમાં ઘણી બધી જગ્યાએ ઘણા પાસ લીધેલા છે. ઘણા ગ્રંથો એવા છે, જેમ કે 64 પદી છે સાધુ માટે જ છે, સાર સિદ્ધિ છે એના ઘણા પદો ત્યાગી માટે જ છે, વચનવિધિના અંદર પણ ઘણા પદો ત્યાગી માટેના છે, એમ સ્વામીએ ઘણું બધું ત્યાગી લખતું પણ લખ્યું છે, પણ આ બધા જ માટે છે. પણ સ્વામી આમ કથા સંભળાવતા હોય ને એમ કહે છે કે હે સંતો ભક્તો, ભગવાનના ભક્ત થાવું ને એ દુર્લભ છે. એમાં તનની આશાને તજવી પડે છે, શરીરના સુખને તજવું પડે છે, તો ભગવાનના ભગત થવાય. એક સંન્યાસી પાસે એક શિષ્ય આવ્યો કે ભાઈ મને તમારો શિષ્ય કરો, હું વૈરાગવાન છું. નદીના કાંઠે સંન્યાસી રહેતા હતા, તો કે ભાઈ મને તમારો બહુ ભગવાનમાં મસ્ત હતા, એ મને તમારો શિષ્ય કરો. એટલે પેલા સંન્યાસી એવું કહે છે કે મને શિષ્યો બનાવવાનો શોખ નથી, અને મારે કાંઈ શિષ્યો ભેગા કરવા નથી, પણ મારે કદાચ જો કોઈ શિષ્ય મારો થવા ઈચ્છે તો મારે લાયક શિષ્ય જોઈએ, હું જેટલી લાયકાત કહું એટલી જોઈએ. એટલે એ જે યુવાન હતો એ સંન્યાસીની ઝૂંપડીએ આવ્યો, પગે લાગીને બેઠો કે મને તમારો શિષ્ય બનાવો છે. એટલે સંન્યાસીએ પૂછ્યું કે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તે? તો કે હા, મેં બધા ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, મોઢે બોલી જાઉં, એકેય બાકી નથી. બહુ સરસ. ધનના મોહનો ત્યાગ કર્યો છે? તો કે છૂટે હાથે જેટલું ધન છે બધાનું દાન કરી દીધું છે. પેલો શિષ્ય થવા આવેલો છે એ કહે છે. બરાબર. સ્ત્રી પુત્ર પરિવાર પ્રત્યે માયા કે મમતા તજી દીધી છે? તો કે એક રંચ જેટલી પણ માયા કે મમતા રહેવા દીધી નથી, છોડીને આવ્યો છું. એમ સાથે શું લાવ્યા છો? એક ધોતી પહેરીને આવ્યો છું, બીજું કશું લાવ્યો નથી. સરસ. કામ ક્રોધ લોભ મોહ આશા તૃષ્ણા બધે જીત્યા છો? બધાને જીતીને તો આવ્યો છું. ત્યારે તો ધનનો ત્યાગ કર્યો, ત્યારે તો સ્ત્રીનો ત્યાગ કર્યો. કામ વાસના હોય તો સ્ત્રી તજાય, જો લોભ હોય તો ધન તજાય, બધું લઈને ના આવું, એટલે તો છોડીને આવ્યો છું. બહુ સરસ. સંન્યાસીએ કહ્યું કે તારા મનમાં વાસના નથી ને? તો કે ના, માયા તજીને આવ્યો છો ને? હા, માયા તજીને આવ્યો છું, વાસના બાળીને ભસ્મ કરી દીધી છે. આવું કીધું એને.
એટલે સંન્યાસીએ કીધું કે દીક્ષા આપતા પહેલાં તમારે મારું એક કામ કરવું પડશે. બોલો ને શું કામ કરવાનું? હજાર કામ કરવા તૈયાર છું, પણ મને તમારો ચેલો કરો. એટલે સંન્યાસીએ કીધું કે સામે નગરમાં એક વેશ્યા છે, દરરોજ દર્શન કરવા અહીંયા આવે છે, ભૂલમાં મારું ધોત્યું પહેરવાનું એ લઈ ગઈ છે, એ લઈ આવ. ત્યાં રોકાઈ ના જતો, પાછો આવતો રહેજે. એટલે કાંઈ એવું વેશ્યા જેવું કાંઈ હતું જ નહીં, પણ આ સંન્યાસી બહુ સમર્થ હતા. આને એનો ખાલી માયાનો લેસ બતાવવા માટે જ એમને આ બધું નાટક કરેલું. આ સામે ગયો, સામેના રાજ આખું નગર દેખાવ્યું, અમે એક વેશ્યાને એડ્રેસ આપ્યું હતું ત્યાં. વેશ્યાના રૂપમાં મુગ્ધ થઈ ગયો જૈન, તરત જ જોયું ત્યાં મુગ્ધ થઈ ગયો. કામવાસના બાળીને આવે તો આવું થાય, ઘણી વખત ભ્રમ થઈ ગયો હોય, મુગ્ધ થઈ ગયો ને પછી કે મારા ગુરુનું ધોત્યું. તો કે ગુરુનું ધોત્યું તો મળશે, પણ બીજું કાંઈ કામ? એટલે તો કામવાસનાથી મજબૂર થઈ ગયેલો હતો. એટલે કે મને તમારો ચેલો બનાવો. એટલે આ ક્યાં તું સંન્યાસીનો શિષ્ય બનવા નીકળેલો ને ક્યાં વેશ્યાનો શિષ્ય થવા ગયો? આ જીવની આવી દશા છે. હવારની અંદર કે એ છેલ્લો જન્મ કરી લેવો છે, આવે તો ભગવાન સિવાય બીજું કાંઈ નહીં. હવારમાં આમ ક્યાં બપોર થાય ને ત્યાં શું કે ખબર છે, છોકરાને પરણાવી દેવા છે, પછી એને હાથ પેઢી સુધી ખૂટે ને એવી રીતનું આયોજન કરી દેવું છે. હવારમાં કયો જન્મ કરવો તો છેલ્લો, કોઈ જગ્યાએ આ શક્તિ રાખવી નથી. બપોર પડી ત્યાં હાથ પેઢીની ચિંતા ચાલુ થઈ ગઈ. જીવનું આવું છે, ભૂરામાં ભૂરો થઈ જાય, લીલામાં લીલો થઈ જાય, કાળામાં કાળો થઈ જાય. સાધુ જોડ બેસે ને તો કલ્યાણની વાતો કરવા લાગે ને, વ્યવહારવાળા જોડ બેસે ને તો વ્યવહારની વાતો કરવા લાગે. એવું એકના હો કેમ થાય એને આ ગોતે ને, સાધુ પૈ આવે તો કે છેલ્લો જન્મ કેમ થાય એ કહો. આ ખબર જ ના પડે કે આ જીવનો કયો ઢાળો છે ને આનો, આને શું કરવું છે આપણને જ ખબર ના પડે. એ પોતાને પૂછે તો પોતે ગૂંચવાઈ જાય કે મારે શું કરવું છે ખબર નહીં. આ વેશ્યામાં આસક્ત થયો. વેશ્યા કે જો ભાઈ મારું એક કામ કરો ને તો પછી હું તમને મારા ચેલા બનાવું, અને તમારી જે ઈચ્છા હોય બધી પૂરી થાય, પણ મારા વસંત કુંજના બગીચામાં કાલે સાચા મોતી વાવવા છે. શું વાવવું છે? મોતી. કોઈ ઝાડ પર મોતી થાય છે? કામાંધને ખબર ના પડે દિવસ છે કે રાત છે, સાચું શું ને ખોટું શું, કામાંધ વ્યક્તિ થાય ને ના ખબર પડે. મારે વસંત કુંજની અંદર મોતી વાવવા છે, અને મોતી વાવવા છે, સાચા મોતી વાવવા છે, ને હળની એક બાજુ બળદ જ જૂતશે અને બીજી બાજુ તમારે જૂતાવવું પડશે, અને આજની રાત બળદની કોઠમાં સૂઈ રહેવું પડશે. બળદની જે કોઢ છે એમાં હોઈ જવાનું, અને કાલે તમારે બળદને એક બાજુ પર તમે આવી રીતે જૂતવાનું. પેલો યુવાન કે તૈયાર છું, તૈયાર છું. કે તે બળદની જોડે હોઈ ગયો મૂરખ, અને હવારની અંદર ઓલી વેશ્યાએ જોડ્યા તે એક બાજુ પર બળદ અને એક બાજુ પર આ બળદ, બધું ત્યાગ કરીને આવેલો એ. અને વેશ્યા ચાબુકે ચાબુકે મારે વાક, પાછી વેશ્યા ચાબુકથી મારે એને અને પૂતી જાય. ચાબુક વાગતી તો નથી ને? ત્યારે યુવાન હસતા હસતા બોલ્યો, ચાબુક ભલે વાગે, કાળી ભરતરા બળતરા ભલે થાય, પણ મારી ઈચ્છા તો પૂરી થશે ને. લો, અને જ્યાં ચાબુકના સોડ ઉઠીને લોહીના ટસરો ફૂટે તો યુવાન બિલકુલ ઉકાટો કરતો નથી, બળદની સાથે બળદની જેવો બનીને હળને ખેંચે છે. ત્યાં અચાનક પેલા સંન્યાસી આવી ગયા ને યુવાનને પૂછ્યું, કેમ છો બેટા, શું કરે છે? આવું સાંભળીને પેલો યુવાન ભોઠો પડી ગયો, અને આજુબાજુમાં જોયું ને તો ના હળ મળે, ના બળદ મળે, ના વેશ્યા મળે. સંન્યાસી કે બેટા ઘર ભેગો થા, ઘર ભેગો થા, તું બાળી નથી આવ્યો હજુ, હરખો વૈરાગ કરી નાખી. આ તો તું કહેતો હતો ને કે હું કોઈ જગ્યાએ આસક્ત નથી, એટલે મેં તને આ થોડું બતાવી દીધું. ઘર ભેગો થા કે આવું થયું. એટલે માયાના વેચાણ, જ્યાં સુધી મહારાજે કહ્યું વિષય તરફનું ખેંચાણ થોડું પણ હશે કામ બગાડી નાખે, કામ બગાડી નાખે છે. એટલા માટેનો એક ઉપાય શું કીધો કે ભગવાનના જે મોટા પુરુષો, ભગવાનના જે સંતો ભક્તો, એમાં આત્મબુદ્ધિ એવી કરવી જેનાથી પેલા વિષયનું ખેંચાણ ઘટે. કારણ કે આ બધા માયાથી પર છે, આ બધા માયાના નથી, એટલે એમાં હેત કરવાથી ઓટોમેટિક આપણું ખેંચાણ વિષયમાંથી ઘટી જાય. આ ભગવાનના મોટા સાધુમાં હેત કરવું એ મોક્ષનું દ્વાર શા માટે કીધું? મોક્ષનું દ્વાર એટલા માટે કીધું કે સાધુમાં હેત થયું કે ભગવાનના ભક્તમાં હેત થયું,
એટલે એને માયાનો એટલો પાસ તો છૂટી જ ગયો ને, એટલો છૂટી જ ગયો. આજે કેટલા બધા ભક્તો એવા છે કે એને ઘરના ગમે એવા કામ હોય, બે કલાક છોકરા ભેગા બેહવું હોય, બીજું હોય, સંતો ફોન કરે ગાલો, તો એને આવી જ જઈએ. તો એટલી વાર તો માયા છૂટી ગઈ ને, તો હેત હોય તો અવાય, હેત ન હોય તો અવાય નહીં. એટલા માટે કે છે કે ભગવાન બહુ આ સહેલામ સહેલો શ્રીજી મહારાજે રસ્તો કર્યો છે. મહારાજને ખબર છે કે વિષયમાંથી છૂટવું એ બધાથી થાય નહીં. સ્વામીએ ચાર ઘાટી કીધી, પુરુષોત્તમને પુરુષોત્તમ ઓળખવા, સાધુ ઓળખવા, પંચ વિષયમાંથી પ્રીતિ ટાળવી અને આત્માને અનાત્માની ચોખ્ખી વ્યક્તિ કરવી. સ્વામી કે આ ચારે ચાર ઘાટી છે, પણ આ ચાર ઘાટી, સ્વામી કે એક ઘાટી ઉકલી જાય તો બધી ઉકલી જાય. સાધુરૂપી ઘાટી જો ઉકલી જાય તો વિષયમાંથી પ્રીતિ છે એ ઘાટી પણ ઉકલી જાય. કારણ કે સંત શું કરે, વિષયનો નિષેધ કરે રોજ રોજ. એની ભેગા રહેવાથી વિષયને, વિકારને, સંસારને બધું છૂટે જ ધીરે ધીરે, ક્યાં જાય, છૂટી જ જાય. એ મહારાજે આ રીત કરીને બહુ સહેલી કરી છે. જો સૌભરીને 60,000 વર્ષે કોઈ એક કહેવાવાળો હોત ને કે સૌભરી તને ખબર છે 60,000 વર્ષ આ યમુનાના ધરામાં કાઢ્યા અને આ માનધાતાની આ છોકરીઓ પાછળ ક્યાં તું આ, આટલું જ સૌભરી ઋષિને કોઈ કહેવાવાળા સત્પુરુષ હોત. સૌભરી તો મોટા મુક્ત હતા, એને તો કન્યાઓનું કલ્યાણ કર્યું છે છેવટે, પણ એટલી ઘટના તો ઘટી ને, પણ જો એક કોઈ કહેવાવાળો હોત તો એ ઘટના ન ઘટત. ભરતજીને 3 જન્મ ધરવા પડ્યા, એ ભરતજીને કોઈ એક કહેવાવાળો હોત કે ભરત આટલો મોટો ત્યાગ કરેલો તું એક હરનાના બચ્ચામાં, તારા બચ્ચામાં ના કર્યું ને હરનાના બચ્ચામાં, તો ભરતને 3 જન્મ ના થાત, એ જ છેલ્લો જન્મ થઈ જાય. એટલે શ્રીજી મહારાજે જે કીધું છે ને કે મોક્ષ દ્વારમ અપાવૃતમ, જે મહારાજ પ્રસંગ મજરમ પાસમ આત્માન કવયો વિદુહ સ એવ સાધુ સુકૃતો, મોક્ષ દ્વારમ અપાવૃતમ, આ મોક્ષનું દ્વાર છે. એ મહારાજે બહુ વિચારીને, બધાનો સાર કાઢીને, પૂર્વેના ઇતિહાસોને તપાસીને પછી જ કીધું છે. કારણ કે આ શક્તિ છોડાવી જ દે, સાધુ ગમે તે રીતે છોડાવી દે, એની પાસે બધા કળ બળ બધું જ હોય, એને ખબર હોય કે આને આમ છોડાવી છે તો છૂટી જ જાય, ગમે તે રીતે છોડાવે. એટલે અહીં કહે છે, દોયલું થાવું હરિદાસ રે સંતો, દોયલું થાવું હરિદાસ. સુરો જેમ રણમાં લડવા ધરે હૈયા માયતિ હુલાસ, સુરો જેમ રણમાં લડવા ધરે હૈયા માયતિ હુલાસ, પેટ કટારી મારી પગ પરઠે તેને કેની રહે ત્રાસ રે સંતો, દયાલો થાવો હરિદાસ. સુરો જેમ રણની અંદર લડવા નીકળ્યો હોય અને હૈયાની અંદર એને લડવાની હુલ્લાસ હોય, કટારી પેટ કટારી મારી પગ પરઠે તેને કેની રહી ત્રાસ, જેને પેટ ઉપર કટારી રાખીને જે સુરવીર થઈને લડવા જ નીકળ્યો છે, સામેવાળાને મારવા નીકળ્યો છે, એને બિલકુલ બીક હોય નહીં. સ્વામી કહે છે ભગવાનના માર્ગે નીકળેલાને આવી હિંમત જોઈએ, આ પ્રકારનું બળ જોઈએ. એ ઢીલો ના હાલે, એ થોડો કામ હાલે ને પછી એમ થાય કે હવે નથી જવું, ચાલતું હશે કૈલાસ માનસરોની યાત્રામાં નીકળ્યા અને પછી કે હવે કાઠમંડુ જઈને એમ કે હરું ક્યાં હારું, આ સુબ્રો બેસીનો રસ્તો જોયો ને, અરે રે ક્યાં હવે આગળ કાંઈ જવું નથી, આગળ કેવો રસ્તો હશે તે પહોંચે માનસરોવર કોઈ દિવસ, પણ ગમે એવી બસ ડગે ને, ગમે એવું થાય ને, રાત પડે ને વરસાદ પડે ને જે થવું હોય, પણ પૂગવું છે તો પહોંચી જાય, પહોંચી જાય. એ સુરવીર જેને નક્કી કર્યું કામ કરવું છે, આપણે આ લોકમાં જોઈએ છે કે જે બહુ નક્કી પાકું કરીને નીકળે છે એ જ પહોંચે છે, જે ઢીલા છે ને તો અડધે જઈને પાછા આવે, અડધે જઈને પાછા આવે, એવું થાય. હિંમત હારી જાય તો કોઈ માર્ગ કપાતો, આ લોકોને નથી કપાતો ને પરલોકોને નથી કપાતો, હિંમત તો જોઈએ જ. મહારાજ કોઈ પુરુષાર્થન રાખવું જેને કલ્યાણને માર્ગે ચાલવું. એને કાયર મનમાં કરે મન સુબા રેસો ઉભા આસપાસ, આ કાયર ના મન સુબા, કે આપણે બધી લડાઈ થતી હશે ને આમ થોડા પથ્થર પાછળ ને ક્યાંક પહાડો પાછળ છુપાઈને ઊભા રહેશું, આમ કહેવાય સુરવીર, ગણતરી સામાં થાય સુરવીરમાં, પણ હામી છાતીએ લડવા નહીં જવાનું, છુપાઈ જવાનું આગુ આજુબાજુમાં ક્યાંક, એવું. એમ કરતા જો ચડી ગયા ચોટે
તો તરત લેશો મુખે ઘાસ રે સંતો દોયલો થાવો હરિદાસ. એમાં જો આપણે કદાચ પકડાઈ ગયા કે ભાઈ આ લોકો હામી છાતે લડ્યા નહીં, આવી રીતે ગમે એમ આમ છુપાઈ ગયા હતા ને બચીને આમ ગપ્પા મારતા હતા ને આ કરતા હતા, કાંઈ નહીં મોઢામાં ઘાસ લઈ લઈશું બીજું હું. હવે જેને આવી જ હોય કે પહોંચ્યા તો પહોંચ્યા ધામમાં, ના પહોંચ્યા તો હું અટકી ગયું છે, આપણે ફરી બંગલો કરશું ને ફરી ગાડીઓ લાવશું ને ફરી અમેરિકા આવશું અને ફરી બધું યા કરશું. આ સંસાર તો કંઈ અટકી જવાનું નથી. આવું જેને હોય એ ભગવાન સુધી ના પહોંચે. સ્વામી કહે છે જેનો પાકો નિર્ધાર હોય કે પહોંચવું જ છે એ જ પહોંચે. અને આ બધી જ વસ્તુ લક્ષની શુદ્ધિ, લક્ષને બાંધવાવાળા લાખો છે, લાખો વ્યક્તિઓ લક્ષને બાંધે છે, કોઈ ને કોઈ લક્ષને બાંધે છે, પણ લક્ષની શુદ્ધિ કરવાવાળા લાખોમાંથી જ્યારે લક્ષની શુદ્ધિ તરફનો વિચાર આવે ને ત્યારે ફટ 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 આંકડા આમ ગળવા માંડે. કારણ કે લક્ષની શુદ્ધિ કોને કહેવાય? લક્ષની શુદ્ધિ એને કહેવાય કે જેવી રીતે આપણે ઘરેથી નીકળ્યા અને માની લો કે આપણે જવું છે કોઈ જગ્યાએ, આપણે આવવું છે મંદિરે, આપણે રસ્તામાં કોઈને પણ ઘેર ગયા પણ આપણું અનુસંધાન કયું છે? મંદિર. એ લક્ષની શુદ્ધિ છે. ટેમ્પરરી 5 કલાક માટે લક્ષની શુદ્ધિ થઈ ગઈ. એવી રીતે આ લક્ષની શુદ્ધિ જીવનના અંતિમ શ્વાસ સુધીની ફાઇનલ થાય, ફાઇનલ થાય. લક્ષ કરે એવા તો લાખો, પણ લક્ષની શુદ્ધિ કરે ને એવા બહુ જ ઓછા હોય, ગણતરી ના હોય. અને લક્ષની શુદ્ધિ બહુ ઓછા કરે એટલે લક્ષને પામે પણ ઓછા, કારણ કે શુદ્ધિ નહોતી. પહોંચ્યા તો પહોંચ્યા, નહીં તો ના પહોંચ્યા તો કાંઈ નહીં, તો પછી એની લક્ષની શુદ્ધિ ના થાય એટલે લક્ષ સુધી પહોંચે નહીં. પણ જો લક્ષની શુદ્ધિ હોય તો પહોંચી જાય. સ્વામી કાયર મનમાં એવા મનસુબા કરે આજુબાજુ ઊભા રહેશું, જો પછી પકડાઈ જઈશું તો ઘાસ મોઢામાં લઈ લઈશું. બોલો, આવો હોય એ કાંઈ ભગવાન સુધી પહોંચે નહીં, ભગવાનનો ભગત થાય નહીં. સ્વામી કે સુરા સંતની રીત એક સરખે કરવો વેરેનો વિનાશ, સુરા સંતની રીત એક સરખે કરવો વેરેનો વિનાશ, કામ ક્રોધ લોભ મોહ જીતી ભાવે ભજવા વિનાશ રે સંતો દયાલો થાવો હરિદાસ. સ્વામી કે છે સુરવીર અને સંતની બેની રીત એક સરખી. સુરવીર છે એને મહારાજે વચનામાં દ્રષ્ટાંત દીધું, હામેવાળાનું મહારાજે બે સેનાનું વચનામૃત ગરડા મધ્યનું 22મું. મહારાજ કે હામા હામી બે સેના ઊભી છે અને બેયને એમ છે કે હામેવાળાનું નિશાન લઈ લેવું છે. બેયને એમ છે મરવાની બીક નથી, વચ્ચે ગમે એવો કચ્છડ ગાન ઉડે તો એની બીક નથી, બેયનું લક્ષ્ય એક છે કે હામેનું નિશાન લેવું છે. એમ સુરવીરને જેમ હોય કે હામેનું નિશાન લેવું છે, એમ ભગવાનના ભક્તને અક્ષરધામરૂપી નિશાન વિંધવું છે. આવું જેને હોય એ બેયની, સુરવીરની અને સંતની, સુરવીરની અને ભક્તની બેયની રીત એક સરખી જ છે. પણ સુરવીર બહારના શત્રુ સાથે લડે છે, સંત અને ભક્ત અંદરના શત્રુ સાથે લડે છે. અને બહારની સેના કરતાં અંદરની સેના બહુ અઘરી છે. કારણ કે ઓલું સૈન્ય સામે ઊભું છે, એને તો સરહદની અંદર આવવા દેવું કે નહીં એ હજુ લડાઈ પૂરી થયા પછી ફાઇનલ થશે કે હવે એને અંદર આવવું કે નહીં. જ્યાં સુધી આ હારે નહીં ત્યાં સુધી ઓલું સૈન્ય આ રાજ્યમાં નહીં ઘરી શકે. આ અંદરની લડાઈ એવી છે કે અંદર ઘરી ગયેલું છે આ બધું સૈન્ય, હવે એને ધક્કો મારીને બહાર કાઢવાનું છે. અને જન્મો જન્મથી પાછું અંદર ઘર કરીને બેઠું છે ને બંગલા બાંધી દીધા છે, આપણી પ્રોપર્ટી બધી આત્માની બધી પ્રોપર્ટીમાં પ્લોટ પાડીને બેઠા છે, કામ ક્રોધ લોભ મોહ મત્સર આશા તૃષ્ણા દમ છળ કપટ બધાય પોતપોતાની જગ્યાને, બધા એવા સમજુ ભાઈઓ છે કે કમ્પાઉન્ડ વોલ વચ્ચે કરવો જ નથી પડતો એટલા સમજુ. કોઈ બોર્ડર ઘડીક કામને આમ થોડું વધારે લાંબુ થવું હોય ને તો ક્રોધ કે વાંધો નહીં હું ટૂંકો થઉં તું લાંબો થાલ, પછી લોભને આમ થોડું લાંબુ થવું હોય તો કામ કે હું થોડો સમી જઉં, કોઈને કમ્પાઉન્ડ વોલ જ નહીં. બોલો, એક બંગલામાં બધાય રહે છે, હા એની જગ્યાઓ ફિક્સ રાખી છે પણ એક જ બંગલામાં. હવે આત્માએ હવે શું કર્યું છે, એને સાધુનો યોગ થયો. પ્રથમના 70માં મહારાજ કે સાધુનો યોગ થતા હવે સાધુ કે ભાઈ આ બધા આતંકવાદીઓને ક્યાં હૃદયમાં નાખ્યા, કાઢો આવે આને.
ત્યારે આત્મા કે ના મારા તો મિત્રો છે આ તો, કેટલા વખતથી અમે તો ભેગા ને ભેગા જ પડ્યા છીએ. અરે ભાઈ ભેગા ને ભેગા નહીં, આ તો પગ પેસારો છે, આ બધા લાંબા થયા છે. તો હવે આત્મા કે હવે શું કરશું? સંતો કે તમારે અમને ઇન્વાઇટ કરવા પડે, અમે જો તમારા હૃદયમાં આવીએ, તમને જો અમારી યારે હેત થાય, તો પછી અમે ધીરે ધીરે અમારો ઉપાય કરીએ. એટલે જીવ શું કરે, સંત શું કરે છે, ગઈકાલે જ મેં વાત કરી હતી ઉપર, સંત એવું જ કરે છે જેવી રીતે આપણે કહે ને કોઈના ઘરમાં બેસીને પગ પોળા કરવા, એમ સંત એવું જ કરે છે. આત્મામાં આ બધા પગ પોળા કરીને બેઠા છે. એટલે સંત શું કરે, જીવને એવું કંઈક કરે જેનાથી જીવને એની સાથે હેત થાય. જે એવું કહે છે ને કે પોતામાં હેત કરાવે ખોટું, એ તો હાવ ખોટી વાત છે. સાધુ પહેલાં પોતા સાથે જ હેત કરાવે ને પછી ભગવાનમાં હેત કરાવે, કારણ કે સાધુ જો હેત કરાવે નહીં તો ઓલાને વાત મનાય જ કેમ? અને હેત કેવી રીતે થાય છે? કોઈ દિવસ જીવ સંત ઉપર હેત ડાયરેક્ટ નથી કરી શકતો, સંત એવી રીતે વર્તે છે કે જેનાથી જીવાત્માને એની ઉપર હેત થાય. આપણે નાનો છોકરો આવ્યો હોય તો હવે તમે નાના છોકરાને કશું જ ના કહો, બરાબર? આ અલ્પેશભાઈનો આટલો નાનો મોક્ષ છે, એને એ કશું જ ના કહે કે ભાઈ આ આ ગુરુજી છે, આ સંતો છે, આ ભક્તો છે, એવું કાંઈ ના કહે. અને એને મંદિર ખાલી લઈને આવીને જતા રહે તો એને હેત થઈ જાય, સાધુમાં ના થાય. એ લાવે, સમજાવે, એને કંઈક સંસ્કાર આપે. પ્લસ સાધુ શું કરે, લે કેન્ડી, બે કડી બોલ, લે પાન બીડું, એ શું છે? એ એને પોતાને વિશે હેત કરાવવા માટેનું ઉપકરણ છે. પણ એ સાધુનો ઉદ્દેશ એવો નથી કે આ જીવ મારામાં ચોંટે. સાધુનો ઉદ્દેશ શું છે કે આને જો મારી સાથે હેત થશે તો હું જે વાત કહું છું એને મનાશે. હું કહીશ કે આ ભગવાન સત્ય છે એને મનાશે. હું એને કહીશ કે આ ધામ ભગવાનનું સત્ય છે એને મનાશે. હું એને કહીશ કે આ માયા ખોટી છે એને મનાશે. મનાશે એટલે ભગવાનના માર્ગે આગળ વધશે. એટલે સૌથી પહેલું ઉપકરણ તો એ જ છે. તો કોઈ દિવસ નાનો જીવ મોટા મોટામાં હેત નથી કરી શકતો. મોટા એવી રીતે વર્તે છે કે નાનાને એની અંદર હેત થઈ જાય, ઓટોમેટિક હેત થઈ જાય, વર્તે એવી રીતે. એટલે સંત શું કરે, પેલા જીવને કહે કે ભાઈ આ તારા આખી તારી પ્રોપર્ટી રોકી લીધેલી છે આ લોકોએ, અને આ આખી બોર્ડર બાંધી દીધી છે, ક્યાંય જગ્યા પગ મૂકાય એવી રાખી નથી, તો હવે શું કરશું? એટલે આત્મા કે હવે મને તો કાંઈ જ ખબર પડતી નથી, મને તો હવે ખબર પડી કે આવો પ્રોબ્લેમ થયો. પેલા ઇન્ડિયાની અંદર અહીંથી નહીં, ઘણા લોકોએ રૂપિયા મોકલ્યા અને જમીનો લીધી હોય અને એના સંબંધીઓને મેન્ટેન કરતા હોય, પછી અહીંથી જોવા જાય ને તેના જમીન મળે એના નામે, ના એના નામે ફિક્સો મળે, ફિક્સો મૂકી હોય એ વાપરી નાખી હોય, ઓથોરિટી આપી હોય, તમારી પડી છે ફિક્સ, પડી છે, પડી છે, પડી છે. તે ભાઈ ન્યા જાય, ઓલા કે હવે મારી ફિક્સ આપો તો, તો કે લો એ તો હવે વર્ષ પછી અમારે અમને જરૂર હતી, તમે વાપરી નાખી, તમારે આમે પડી જ હતી ને કે, અને જે વ્યાજ હશે અમે દઈ દેશું, હાથમી પેઢીએ લેવાનું પછી, હાથમી પેઢી આ પેઢીએ નહીં, એ હાથ પેઢી પછી, એવું થાય. એ જેવું થાય છે ને એવું જ આત્માની દશા એવી થઈ કે જન્મો જન્મથી બધા એક પછી એક આ લોકો ઘરતા ગયા, અને એ લોકોનું તો બહુ મોટું એલાયન્સ છે. મેં કીધું એમ એટલી આત્મીયતા છે, કમ્પાઉન્ડ વોલ ના કરવી પડે, કોઈને કમ્પાઉન્ડ વોલ નહીં, અને બધા પોતપોતાને આમ એકાબીજાને જગ્યા આપે, કામ વધે કે ક્રોધ કે હું ટૂંકો થઈ જાઉં, ક્રોધ વધે કે લોભ કે હું ટૂંકો થઈ જાઉં. આવા હવે સંતો કે અમે બધું કામ કરીશું તમારું, પણ તમારે અમને હોપાવવું પડે. જીવ કે હું હોપાવવાનું, એમાં મન બુદ્ધિ બધું હોપી દો, કશું તમારી પાસે ના રાખશો, સદગુરુ આવું કે બધું હોપી દો, પછી તમે મને તમે બધું ભૂલી જાઓ, મને હોપી દો. પેલા ડોક્ટર શું કે છે, ડોક્ટર પાસે જે ડોક્ટર શું કે સહી કરી દો, પણ નાડી બ્લોક છે 83% બધું તમારું હાર્ટ ખોલીને તમે ફર્સ્ટ ક્લાસ દોડતા કરી દઈશું, પણ સહી કરો, સમર્પિત થાવ પહેલા, પછી વાત કરો. એમને એમ તમે કંઈ સહી કરી એવીને સમર્પિત થાવ નહીં, પછી વાતો કરો મને એકદમ મારી નાડીમાં લોહી દોડતું કરતો, એ તો ભાઈ ના ફાવે, સહી કરો પહેલાં. અને ડૉક્ટર સહી કરાવે છે, ડૉક્ટર ભયથી સહી કરાવે છે કે આ મરી જાય તો શું. સદગુરુ ભયથી સહી નથી કરાવતા, એને તો ખબર જ છે કે હું જવાનો એટલે આ ભાગવાના. પણ જીવ જો મને સંપૂર્ણ સહકાર નહીં આપે, ચાલુ ઓપરેશને આવ જો ઊંચો નીચો થઈ ગયો તો ઓપરેશન બગડી જાય, અને પાછો દોષ કોના માથે નાખે, ડૉક્ટરના માથે. સીસી હુંગે નહીં કે હું તો સરદાર વલ્લભભાઈ પટેલ છું, મને કાંઈ નહીં થાય. અને પછી એક બાજુ પર ઓપરેશન કરાવવા બેહેન, ભાઈ ન્યાયાલય ડગે, અને ભાઈ પ્રોબ્લેમ આવે તો નાખે કોના માથે, ડૉક્ટરના માથે. એમ જીવ કેવો,
સાધુને સંપૂર્ણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપે નહીં, એનું ડાપણ રાખે. પછી કાંઈક એને કાંઈક કોઈક જગ્યાએ પ્રોબ્લેમ થઈ જાય માયાનો, પછી કે આરું સાધુને આપણે આવું કર્યું તોય, સાધુની આટલી સેવા કરી તોય, આટલું આમ કર્યું તોય આમ કેમ થયું? ભાઈ હજુ તે શીશી પૂરેપૂરી ઓંગી નહોતી અને બધું તે દહીં નહોતું દીધું, નહીં તો એવું થાય જ નહીં. મોટા પુરુષને મળવાથી ત્રિવિધિના તાપ બળી જાય એવું શાસ્ત્રો કહે છે, તો પછી કેમ ના બળે? એટલે પછી સંત શું કરે, એની અંદર છે ને ધીરે ધીરે હેતથી જગ્યા કરે. એટલે ઓલા લોકોને ગમે તો નહીં, ઓલાને ખબર પડી જાય કે અમારા દુશ્મન અંદર આવે છે, પણ રાજા તો જીવ છે ને, આ બધા ગમે એવા છે, આ બધા કામ ક્રોધ લોભાદિક અંદર બેઠા છે, પણ એ લોકોની પોતાની પ્રોપર્ટી નથી, લીઝ પર છે, બધા લીઝ પર છે. અને એની હારે કરાર તો આત્માના એવા જ છે, જેદી તેદી, કે જે દિવસ હું કહું તેદી ખાલી કરવાનું, એવું નહીં 99 વર્ષના પટ્ટે દીધું તે દીધું, જે દી કહું તેદી ખાલી કરવાનું, આવું આત્માના કરાર તો કરેલા છે. પણ આ લોકો ભાડુઆ તો એટલા જન્મો જન્મના છે કે ખાલી કરવા તૈયાર થતા નથી, પણ લખાણ તો એવું છે કે હું કહું ત્યારે ખાલી કરું. એટલે હવે શું કરે કે આત્મા સંતને એક્સેપ્ટ કરે તો આ લોકોથી કશું બોલાય નહીં, બોલાય નહીં. પણ જ્યારે સંતથી દૂર જાય ને ત્યારે આ લોકો પાછા આને થોડો ખંખેરે, એની બુદ્ધિમાં ફેર પાડે, મનમાં ફેર પાડે. એટલે સારંગપુરના સાતમામ કીધું, અતિ દ્રઢ મન કરીને, અતિ દ્રઢ મન કરીને, કારણ કે મનને ફેરવે આ તો બધા, કારણ કે આ બધા ભેગા જ છે, આ બધા અંદર આવ્યા. અને આ આપણો આત્મા જે રાજા છે, રાજાના મેઇન કારભારીઓ કોણ? મન બુદ્ધિ ચિત્ત અહંકાર. આ ચાર જણા જે નક્કી કરે એને રાજા જગ્યા આપે અંદર. એટલે આ ચાર જણા, અરે આ લોકોને તો રોજનો સંબંધ છે, કરપ્શન ચાલુ જ છે. એટલે અહીં સાધુ પાસેથી આવે ત્યારે આ ચાર જણા કે ના સાધુને આવા દેવા જોઈએ રાજા, પણ જેવા સાધુથી દૂર જાય એટલે ઓલા બધાય પછી મનને ને ચિત્તને ને બુદ્ધિને ને બધાને ખંખોડે. અને બધા એને કહે ભાઈ અમારું આવું ખાલી કરાવશો તમે? ના ના, આપણે બધા ભેગા છે, વર્ષોથી સાથે મળશું, સાથે જીવશું, કે નહીં આવવા દઈએ સાધુને? તે હજુ આમ તમારે 6 મહિના વર્ષ દાડો થયો હોય ને તે જીવ આમ કરે ને, હવે કાંઈ નથી સત્સંગમાં. એવા તો કેટલાય જતા રહ્યા, કાંઈ નથી સત્સંગમાં, હવે જોયું, હવે બધું જોવો ને, હવે સાધુ પાસે જઈએ તો એ જ આપણને કે આ કરો આ કરો. હવે એ તો બધા છોડીને બેસી ગયા, એટલે એમને ખબર શું હોય, આપણી પાછળ વાતો કર્યા કરે કામ કરો, આ બધું આપણાથી કેવી રીતે થાય? એના કરતાં ઓછું જવાનું, 2 વખત જન્માષ્ટમી અને દિવાળીએ જવાનું, પગે લાગી આવવાનું. આપણે ક્યાં ભગવાન, આપણે એવું ક્યાં કહીએ ભગવાન નથી? આટલી સરસ બુદ્ધિ થઈ જાય, આવેલો હોય, અંદર જવાની તૈયારી હોય ત્યાં. પણ જે જે આત્માઓએ પોતાના આત્મામાં સાધુનું સ્થાન રાખ્યું, એ પછી સદગુરુનું સ્થાન રાખ્યું, એ સદગુરુ શું કરે ખબર? ધીરે ધીરે ઓલાને ધક્કો મારે, થોડી થોડી જગ્યા કરે, રોજ બોર્ડર કરતા જાય, કમ્પાઉન્ડ વોલ કરતા જાય, રોજ ખસે એવી કમ્પાઉન્ડ વોલ, અને કરતા 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 હૃદયના એક પાર્ટની અંદર બધાને આ લોકોને હમાવી દે અને બાકીનો પાર્ટ આખો ચોખ્ખો કરી નાખે. એટલે આપણને દેખાય કે જ્યારે હું સત્સંગમાં નહોતો તે દિવસે મારા વિચારો આવા હતા, ભલે વિકારો આજ બધા ટળી ન ગયા હોય, પણ સત્સંગમાં નહોતો ત્યારે તો મને રોજ દિવસમાં 50 વખત વિકાર થતા. આજે સત્સંગમાં છું તો ભલે મને અઠવાડિયે 10 દિવસે 15 દિવસે 1 મહિને 2 વખત કદાચ કોઈક એવો સંકલ્પ થયો, કોઈક વિચાર આવ્યો, કાંઈક એવું ઉદ્વેગ થઈ ગયો, ક્યાંક વર્તાઈ ગયું, પણ એ તો પાર્ટ આટલો જ છે, બાકી પાર્ટ ઘણો બધો સાફ થઈ ગયો છે. અને પછી સદગુરુને જેમ સહકાર આપતો જાય એમ સદગુરુ ઠેલા મારીને ઓલાને કાઢતા જાય, કાઢતા 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 આખું હૃદય બ્રહ્મમય બની જાય, અક્ષરમય બની જાય, ચિદાકાશમય બની જાય. અને પછી સદગુરુ કોલ કરે ભગવાનને કે આવો, મહેલ તૈયાર છે, રાજગાદી તૈયાર છે, કમ્પ્લીટ છે. એટલે ભગવાન હૃદયને વિશે આવે અને મધ્યના 8મા પ્રમાણે યજ્ઞ નારાયણને, યજ્ઞની પૂજા કરે. મહારાજ કે યજ્ઞ નારાયણ અંતમાં દર્શન આપે છે ત્યારે એનો યજ્ઞ પૂરો થયો જાણવો, એમ હૃદયને વિશે, તેજને વિશે પુરુષોત્તમ નારાયણ દર્શન આપે ત્યારે એનો યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, યોગ યજ્ઞ પૂરો થયો. એ યજ્ઞની સમાપ્તિ, એ સદગુરુ અંદર આવીને આ બધું કરી દે ને ત્યારે યજ્ઞની સમાપ્તિ થાય. એટલે એ આહુતિઓ આપવાની છે સદગુરુને વિશે, મનની બુદ્ધિની ચિત્તની અહંકારની એના વચનમાં આહુતિ, એ જ યજ્ઞ છે મોટો. અને એવો કરે, એના હૃદયમાં આવે. આ મેં તમને લૌકિક દ્રષ્ટાંત બનાવીને થોડી વાતને સમજાવવા પ્રયત્ન કર્યો કે આવું થાય. સુરવીર અને સંત એ બંનેની રીત એક છે, કામ ક્રોધ લોભ એને જીતીને ભજે ભગવાનને પ્રેમથી. એવા ભક્ત એ
એવા ભક્ત તે ભક્ત હરિના તે હસહે જગ ઉપહાસ નિષ્કુળાનંદ કહે તે વિના બીજા તેનો નાવે કે દે વિશ્વાસ રે સંતો દોયલો થાવો હરિદાસ એવા જે ભક્ત છે એ જ ભગવાનના સાચા ભક્ત છે સુરવીર અને સંતની જે રીત છે એમાં ચાલે એ બાકી બધાનો તો સ્વામી કે તેહ સહે જગ ઉપહાસ એ બધા જગતની ઉપહાસ એટલે જગત તરફથી આવતા કટાક્ષો જગત તરફથી આવતી મેનાઓ એ બધાને સહન કરે નિષ્કુળાનંદ કહે તે વિના બીજા એનો કેદી વિશ્વાસ આવે નહીં ભલે ભગત થઈને ફરતો હોય ભલે ભગવું કપડું પહેરીને ફરતો હોય તોય સ્વામી કે મને એનો વિશ્વાસ આવે નહીં નિષ્કુળાનંદ સ્વામી આવી વાત કરે છે ભગવાનને પણ એનો વિશ્વાસ ના આવે માટે ભગવાનના પાકા ભક્ત આ ઋભુરાજાના આખ્યાનથી સ્વામીએ આખ્યાન ખાલી બે દોઢ પદમાં લીધું બાકી અઢી પદની અંદર સ્વામીએ આપણા આખ્યાનો કહી દીધા આખે આખા એવું સ્વામીએ કર્યું આ ઋભુરાજાનું આખ્યાન અહીં પૂર્ણ થયું સ્વામી આગળ આવે સીબી રાજાની આખ્યાન પરથી આપણે શું સમજવું એની વાતો કરશે અહીંયા આગળ પદ નવ પૂરું થાય છે ઘનશ્યામ મહારાજની